નમસ્કાર સ્કૂલ ઓફ ડિવોશન પાટણ ની યુટ્યુબ ચેનલ માં સર્વ વિદ્યાર્થી મિત્રો નું સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 કક્ષાના વિષય નામના નામાંકન ભાગ 1 પ્રકરણ નંબર 2 ભાગીદારી પેજના વાર્ષિક કિતાબોની અંદર આપણે ઉદાહરણ નંબર 4 જોશું. અગાઉના વિડિયોમાં આપણે થિયરી અને ઉદાહરણની સમજૂતી મેળવી ઉદાહરણ વિષયની સમજૂતી માટે આપણે પાઠ્યપુસ્તક पाठ्यपुस्तक में अंदर पेज नंबर 57 ऊपर पेज नंबर 54 ऊपर उदाहरण नंबर 4 गंगा અને જમુના ની ભાગીદારી પેજી તારીખ 31/3/2017 ના રોજ કાચું સર્વે નીચે મુજબ ગંગા અને જમુના ની ભાગીદારી પેજી 31/3/2017 ના રોજ નું કાચું સર્વે ખાતા સર્વે ખાતા દેવાદાર કરવી અને વર્ષના અંતે ભાગીદારી કેટલું જે વર્ષ
પાર્કિંગ સર્વે એટલે કે ચોક્કસ દિવસને પાર્કિંગ સર્વે તૈયાર કરવામાં આવે છે. તો અહીં આપણે બધી વિગતો માટેના ખાતાની રજૂઆત એટલે કે રૂપરેખા તૈયાર કરેલી છે. વેપાર ખાતું, નફાનું ખાતું, ફાળવણી ખાતું, ભાગીદારના ચાલુ ખાતા અને પાર્કિંગ સર્વે. તો હવે આપણે બધી વિગતોની અંદર મકાળા સાથે ભવિષ્યમાં મકાળા રાખવા પડે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ કહો છો કે વેપાર ખાતું, નફાનું ખાતું, નફાનું ખાતું, ફાળવણી ખાતું, ચાલુ ખાતા અને પાર્કિંગ સર્વે દરેકના ચોક્કસ તારીખના મકાળા બાંધવા પડે છે. એટલે એમાં ભૂલ ન થાય એ દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. હવે આપણે દાખલાની શુભ શરૂઆત કરીએ. દાખલાની શુભ શરૂઆત કરીએ તો દાખલાની અંદર શરૂઆત કરીએ તો ઉધાર પાકીની શરૂઆત કરીએ તો ઉધાર પાકમાં પહેલો દાખલો છે ઉપાડ, ગંગા અને જમના. ઉપાડ આવ્યો છે ગંગાના 12,000 અને જમનાના 12,000. અહીં આપણે મૂડી ખાતા નથી રાખતા પણ કયા ખાતા બનાવ્યા છે? ચાલુ ખાતા. ચાલુ ખાતા બનાવ્યા છે એના માટે ઉપાડ, ચાલુ ખાતાની ઉધાર પાકીઓ આવશે. બંને જમા બાકી છે. ઘણી બધી સંજોગોમાં ઉધાર અને જમા બાકી નો ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. ત્યાર પછી તો ખરેખર 104,000 છે. ખરેખર વેપાર ખાતાની ઉધાર પાડ્યું, વેપાર ખાતાની ઉધાર પાડ્યું, ખરેખર 104,000 એક હવાલો હતો. એની એ 4,000ની ખરીદીની નોંધ કરવાની રહી ગઈ જે આપણા સ્ટોકમાં સમાયેલી છે. 4,000ની ખરીદીની નોંધ કરવાની રહી ગઈ છે તો પછી ખરીદી નહીં જેની ગણતરી સમય આગળ સ્ટોકમાં સમાવે છે તે આગળ સ્ટોકમાં આપણે કોઈ વિગત વિચારવાની નક્કી નથી પણ ખરીદીની નોંધ કરવાની બાકી છે. એટલા માટે એને ખરીદીમાં વર્ષ થશે પ્લસ નહીં નોંધે 4,000 પ્લસ નહીં નોંધે ખરીદી 4,000 એનો હવાલો ખાસ તમે વાંચી શકો છો. હવાલા નંબર 5 રૂપિયા 4,000ની ઉધાર મેળવી ચોપડી નોંધે નથી પરંતુ તેની નોંધ આગળ સ્ટોકમાં તેનો સમાવેશ થયેલો છે. એટલે આપણે એને ખરીદીમાં પ્લસ કરી દીધી અને સરવાળો કરીએ 1,05,000. બીજી નોંધ હશે એ ખરીદી આપણું દેવું છે એટલે એની નોંધ હશે આગળ સરવાળામાં મૂડી લેવા બાજુ લેણદારોમાં પ્લસ. તો લેણદાર પ્લસ નહીં નોંધે ખરીદી 4,000. ૧,૦,૦૦૦ પગાર 18,000 રૂપિયા. પગાર એ ધંધાનો વહીવટી ખર્ચ છે. વહીવટી ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતાની ઉધાર રાખો. પગાર 18,000 આવશે. સામાન્ય રીતે આવશે પર એક હવાલો કે કર્મચારીને જે દીધેલી લોન 600 રૂપિયા એનો સમાવેશ પગારમાં થઈ ગયો છે. એના માટે તમે હવાલા પર એક કર્મચારીને રૂપિયા 600ની લોન આપી હતી એટલે આપણે દીધેલી લોન છે પરંતુ તે રકમ પગાર ખાતે ઉધારવામાં આવી હતી. પગાર ખાતે ઉધારવામાં આવી છે એનો અર્થ પગારમાંથી 600 રૂપિયા માઇનસ થશે. માઇનસ કર્મચારીની લોન
કર્મચારીની લોન છે એટલે પેઢીની એક મિલકત થઈ. એનું કારણ એ છે કે ધીરેની લોન છે, પેઢીએ અહીં કર્મચારીને લોન આપેલી છે, એટલા માટે લોન મિલકત તરીકે રચવામાં આવે છે. મિલકત નેણાકત કર્મચારી ધીરે લોન કર્મચારીને ધીરે લોન. અહીં આપણે સાથે સાથે હવાલા પણ સોલ્વ કરતા રહીએ. પછી આવશે ઓફિસ ખર્ચ 9000 રૂપિયા. ઓફિસ ખર્ચ 9000 રૂપિયા. ઓફિસ ખર્ચ એ ધંધાનો એક વહીવટી ખર્ચ છે, તો એની નોંધ પણ આપણે આપી છે. ઓફિસ ખર્ચ વેપાર નફા નુકસાન આપણે જુદા રાખ્યું. ઓફિસ ખર્ચ 9000 રૂપિયા અંદર લખાશે, કારણ કે હવાલો આપેલો છે. હવાલા નંબર 6, રૂપિયા 200 ઓફિસ ખર્ચ ચૂકવવાનો બાકી છે. 200 રૂપિયા ઓફિસ ખર્ચ ચૂકવવાનો બાકી છે. બાકી છે એનો અર્થ એવો થાય કે પ્લસ હશે. પ્લસ ચૂકવવા બાકી 200 રૂપિયા એટલે 9200 પ્લસ ચૂકવવા બાકી ઓફિસ ખર્ચ કરીએ તો 200 રૂપિયા એડ થઈ જાય. હવે ચૂકવવા બાકી છે તો ધંધાનું દેવું ગણાય. અને
देवदार रोबर पाटका वटा बना ना तुम्ही दोबरा जाओ देवदार रोबर पाटका वटा बना ना तुम्ही माइनस वटा बना ना पाटका लेके करे इधर बत्री तो दुनिया पाटका लेके करे इधर बत्री तो बात करे इधर साहिब पे जाना ना बत्री तो वटा बना ना के आपे वटा की अंदर प्रस्ता आपे आके रखना है देव मानचं એને તો આપણે બતાવી કે નોન કરવામાં આવેલી નથી એટલે કાકે સગાને કે મુદત બાકીનો સરો હતી કિંમત બાકી એમાં આપણે વટાવાયો નથી ના આવ્યો ત્યારે ડાયરેક્ટ એની એટલે નફા નુકસાન ખાતાની ઉધાર કરવા પણ નહીં લખી કે દેવાદાર વટાવ અનામ દેવાદાર વટાવ અનામાં બંધુ છે આગળ જે લેણી મૂડી દેવાદાર લેણી મૂડી એ આપણી મિલકત છે તો વાટાઘાટમાં મિલકત લેણા નથી લેણી મૂડી દેવાદાર કામ દુનાનું લેણું છે એનું છે એના માટે લેણી મૂડીમાં નોંધ રાખવામાં આવે આઠ પર રોકડ 2400 રૂપિયા આઠ પર રોકડ એ પણ આપણી મિલકત છે એટલે વાટાઘાટમાં મિલકત લેણા નથી રોકડ સીધા હવે ઉધાર બાકી બધે પૂરી લઈ લે એટલે કાચા સોયાની ઉધાર બાકી સંપૂર્ણ પૂરી લઈ લે
जमा पार्टी में आपने गणतरी करता जाइए तो शुरुआत में पहले जो है पूछे मुड़ी गंगा ने जमुना तो डायरेक्ट कहते हैं सर आपके पाटन में जमा बोले देवा का जो आपने कारण आपने मुड़ी खाता नो एक एंट्री जाओ तो इतना मटे खातो बनाए हो जरूरी नहीं इतना मटे आपने खातो बनाने को जरूरत तो बहुत ही ना मेरा डायरेक्ट सर आपने पाटन में बोले देवा का जो मुड़ी खाता गंगा ने जमुना त्रीस हजार अने छत्रीस हजार आप रकम आपसे तो मूड़ी पर है पहला नंबर ये को मूड़ी पर 5% जैसे ब्याज भरना है मूड़ी पर कितना ब्याज भरना है 5% मूड़ी पर ब्याज भरना है तो 3000 ना 5% करी એટલે 1500 3000 ના 5% કરી એટલે 18 તો મૂડી પર ब्याज એ બેટી માટે ખર્ચ છે એના માટે નફાનુકસાન ખાતાની કાકાની ઉધાર બાજુ મૂડી પર ब्याज गंगा जमुना गंगा 1500 અને જમુના 1800 રૂપિયા મિયા ટોટલ આવશે 3300 તો મૂડી પર ક્યાં છે મૂડી ખાતાની જમા બાજુ પર બનાયા છે મૂડી ખાતા બનાયા નથી એટલા માટે ચાલુ ખાતાનો ઓપ્શન છે તો ચાલુ ખાતાની જમા બાજુ મૂડી પર વ્યાજ 1500 અને 1800 चालू खाता गंगा ना 3000 અને જમુના ના 2400 બંને જમા બાકી એટલે ચાલુ ખાતા ની જમા બાજુ બાકી આગળ લાવ્યા 3000 અને 2400 3000 અને 2400 હવે 3000 2400 એટલે અહીં ચાલુ ખાતા ની અંદર વ્યાજ ગણ એવી સૂચના આપવામાં આવેલી નથી એવી કોઈ સૂચના આપવામાં આવેલી નથી એના માટે વ્યાજ ભરવાનું થશે નથી ત્યાર પછી જોઈએ તો વેચાણ 1,84,000 તો વેપાર ખાતાની જમા બાજુ વેચાણ 1,84,000 માંથી 1600 બાદ કરીએ એટલે 1,82,400 1,82,400 માલ પરત જમા બાકી એટલે ખરીદ પરત કહેવાશે માઇનસ ખરીદ પરત करे पर 1,06,800 કાલકા ઇનામત 6000 આયા મેં બનાવ્યું છે કાલકા ઇનામત 6000 3 ને 4 4400 બાદ કરી 1600 રૂપિયા પણ જવાબ આવશે માઇનસ જ્યારે માઇનસ માં કાળ ખાતા જ્યારે માઇનસ માં કાળ ખાતા ત્યારે કાળ ખાત સામે બાજુ લઈ જવાની પ્લસ થાય છે તો સામે બાજુ લઈ ગયા માઇનસ માં કાળ ખાત અનામ સામે થી
લાવી અહીંયા 1600 રૂપિયા ઉધાર માઈનસ આવતા જમા કરી એટલે જવાબ તો જો પ્લસ બેંક લોન ને ધંધાનું 90 છે તો પાકા સરવાળો મળી દેવા વાળો બેંક લોન અહીં બેંક લોન આપે છે 13500 એના ઉપર તો વ્યાજ છે સૂચના આપવામાં આવી છે લેણદારો ઉદાહરણ દેવું છે 36000 એટલે કે લખેલા છે આપણે કાકા સામે મૂડી દેવાનું 36000 કપી કરતા એટલે 40000 દેવી મૂડી એ પણ ધંધાનું દેવું છે એટલે અહીંયા અંદરની મૂડી દેવા બાજુ દેવી મૂડી દેવી મૂડી 1800 લીધેલી લોન 4000 એ પણ ધંધાનું દેવું છે તે અહીંયા દર છે લીધેલી લોન 4000 સામાન્ય અનામત 9600 તો 9600 આવશે સામાન્ય અનામત 2000 બાદ એટલે હવે લખો કોઈ કાચા સરવાળાની વિગતો બાકી રહેલી નથી જ્યારે કોઈ ખાતા સરવાળાની વિગતો બાકી ના રહે ત્યારે હવાલાનું પુનરાવર્તન કરી લે તો પહેલો જવાબ 828600 છે પરંતુ 20% માલની બજાર કિંમત 10% વધુ છે આપણે અગાઉ પણ સમજી ગયા કે જ્યારે 800નું મૂલ્ય વધુ માવાનું કે ત્યાં એની ગણતરીની કોઈ જરૂરિયાત ઉદભવતી નથી એની ગણતરીના કોઈ ફરજિયાત નથી ડાયરેક્ટ કરીએ વેપાર ખાતાની જમા બાજુ 2000 અને 2000 તો બોનસ 2000 એટલે કે ધંધાનો ખર્ચ છે ખર્ચનો એટલે નફાના નાણાંની ખાતાની ઉધાર બાજુ ભાગીદારનો ખર્ચ એટલે કારણની ખાતાની ઉધાર બાજુ અહીં લખી બોનસ ધંધા 2000 જમના ફરીથી 2000 આવતા 4000 હવે આપણે સામાન્ય કાલકા 3000 અને કાલકા ઘટાવવાના 5% આવો એ રૂપિયા છે એની નોંધ માં લઈ લખી નાખી છે મકાન ની મિત્રો પર ઘસારો તો મકાન મિત્રો પર ઘસારો બનાવી લીધો છે ખરીદી નો હવાલો 100 લેવી છે 2000 રૂપિયા કમિશન મળવાના બાકી છે મળવા બાકી કમિશન એટલે એક મળવા છે નવાનું પણ ખાતાનું ઉધાર પાડ્યું મળવા બાકી કમિશન 2000 જ્યારે બીજી નોંધ હશે કાકા સરામાં મિલકત લેણા બાજુ મળવા બાકી કમિશન 2000 એમાં એક કહેવાનું કહી લઈએ કે 200 રૂપિયા ઓફિસ પર ચૂકવવાનું બાકી છે ઓફિસ પર ચૂકવવા બાકી અને નંબર ઉપરમાં રહેજો બીજી નોંધ કે જે આપણે કાકા સરામાં મોડી દેવા બાજુ રોકાણની બજાર કિંમત 12 નક્કી કરવામાં આવી તો રોકાણનો હવાલો આપણે થોડો દઈશું અને એને સામાન્યના આધારે જોવા પર દીધો છે 8 નંબર એક કર્મચારીની લોન તો લોનનો હવાલો આપણે પગારમાંથી માઇનસ અને બીજી નોંધ કહી દે કાકા સરવાળામાં મિલકત લેણા બાજુ હવાલા નંબર 9 ભાગીદારને વેચી પાત્ર નકશોથી થાય એટલે 3/7 ના પ્રમાણમાં
Mitra Nayaraja, semua orang ini, untuk makan sebenarnya, memberi bantuan kepada teman-teman.
Thank you very much.